ભક્તિ વિદ્યા મંદિર દ્વારા ચાલતા વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. નમસ્કાર મિત્રો, હવે આપણે આગળ વધીએ. એની પહેલા બધા બાળકો, તમારી તબિયત કેમ છે? સરસ ને? ચાલો હવે આપણે ધોરણ 6માં ગણિતમાં આગળ વધીએ છીએ. એક સ્વાધ્યાય ચાલુ કર્યો હતો આપણે, બરાબર? તો એ ચાલુ પૂરો કરીએ અને સાથે સાથે શરૂ કરતા પહેલાં તમારી પાસે ગણિતની ચોપડી લઈ લો અને એક રબ્બુ, જેથી દાખલા ગણી શકાય. આભાર મિત્રો. મિત્રો, આપણે સ્વાધ્યાય 3.4માં પ્રશ્ન નંબર 1 અને 2 પૂરા કર્યા હતા, બરાબર છે? તો હવે પ્રશ્ન નંબર 3 ઉપર આવ્યો. શું કહે છે? તો કે 6 અને 8ના સામાન્ય અવયવો આપો. તો કે 6 અને 7ના સામાન્ય અવયવી આપવાના છે. તો 6 જોઈએ તો 6 એકા 6 6 3 18, 6 4 24, તો 1 અહીંયા 24 થયો, બરાબર છે? પછી 6 6 36, 6 દાણ 60. હું કહું કે 8 6 48. પછી તો કે 6 દાણ 60, 11 6 66, 12 6 72, એટલે કે 72. એટલે કે પ્રથમ 6 થયા. હવે 8 જોઈએ. 8 તેરી 24, 8 6 48, અને 8 9 72. એના પ્રથમ 3 અવયવી થયા. એ જ રીતે તમારે શું કરવાનું છે? બીમાં 12 અને 18ના સામાન્ય અવયવી કરવાના છે. પ્રશ્ન નંબર 4 ઉપર આવીએ. 3 અને 4ના 100 કરતાં નાના સામાન્ય અવયવી લખો. તો પહેલાં 3ના અવયવી લખીએ. તો 3 ને 4ને લખતું તે જોઈએ આપણે. તો કે અહીંયા હું 3 લખું છું, અહીંયા 4. તો જોઈએ, 3 ચોકુ 12, તો બંનેમાં 12 આવશે, બરાબર છે? 3 5 15, 3 6 18, 3 7 21, 8 3 24, એટલે કે 24. બંનેમાં 6 4 24 થશે, બરાબર છે? 9 7 63, 3 દાણ 30, બરાબર છે? હવે આગળ વધીએ. તો કે 11 3 33, 12 3 36, એટલે કે 36. આમાં પણ 9 ચોકુ 36 આવશે, બરાબર છે? 100 કરતાં નાના દેવાના છે, એટલે કે 12 24 36 તો થઈ જ ગયા. આગળ વધીએ. તો કે 9 ચોક 36, 4 દાણ 40, 11 ચોકુ 44, 12 ચોકુ 48. તો કે આમાં પણ 48 આવશે, 16 3 48 અને 12 ચોકુ 48. આગળ વધીએ. તો કે 13 ચોકુ 52, 14 ચોકુ 56, 15 ચોકુ 60. તો કે અહીંયા 60 થશે. તો અહીંયા 20 તેરી 60 કેટલા થયા? 1 2 3 4 5. તો અહીંયા 5 થઈ ગયા. આગળ વધીએ આપણે. 16 ચોકુ 64, 17 ચોકુ 68, 18 ચોકુ 72, એટલે કે 72 આવશે. તો અહીંયા પણ 72 આવશે. આગળ વધીએ આપણે બાળકો. તો કે 72માં 12 ઉમેરીએ, એટલે કે 84. તો કે 21 ચોકુ 84, તો અહીંયા પણ 84 આવશે, બરાબર છે? આગળ વધીએ. 84માં 12 ઉમેરીએ, એટલે કે 96. તો અહીંયા પણ 96 આવશે, બરાબર? તો 100 કરતાં નાના થઈ ગયા. 12 24 36 48 60 72 84 અને 94. જોયું તમે? અહીંયા 12 12નો જ તફાવત છે. 24માંથી 12 કાઢો તો 12, 36માંથી 24 કાઢો તો 12, 48માંથી 36 કાઢો તો પણ 12, 60માંથી 48 કાઢો તો પણ 12, 72માંથી 60 કાઢો તો 12, 84માંથી 72 કાઢો તો 12, અને
છન્નુંમાંથી 84 કરોડ હતો પણ બાર, એના સામાન્ય અવયવી 100 કરતાં નાના થયા. પ્રશ્ન નંબર 5 જોઈએ, સ અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે બધામાં પહેલાં એક તો આવશે જ તે, બરાબર છે. પછી તો કે એક આવશે, પછી 15 અને 17 એક આવશે, પછી તો 30 અને 415 પણ એક આવશે. પણ 415 ભાગ્યા 3 કરીએ છે તો કે 13 × 3 = 1 ઉપર 4 માંથી 3 જાય તો 1 ઉપરથી 1, 3 × 3 = 9 બે વધશે તો અહીંયા ભાગ આવશે તો કે નહીં આવે, 8 × 3 = 24 નહીં આવે, એટલે કે બધામાં સામાન્ય 1 તો રહેશે. અહીંયા બાળકો કઈ કઈ વિભાજ્ય સંખ્યાઓ હશે? તો એ, બી, ઈ અને એફ. હવે એક સંખ્યા 5 અને 12 વડે વિભાજ્ય છે તો મેં શું કર્યું છે, શું કરીશ? તો કે 12 × 5 કરું છું, 12 × 5 = 60. હવે 60ના હું અવયવ પાડું છું તો કે 60 જોઈએ તો કે 1 વડે 2 વડે 1 × 60 પછી 30 × 2 = 60 20 × 3 = 60 15 × 4 = 60 પછી તો કે 5 વડે વિભાજ્ય હશે તો કે 12 × 5 = 60 પછી 6 × 3 = 60 તો કે હવે ફરીથી તો કે 10 × 6 = 60 12 × 5 = 60 15 × 4 = 60 20 × 3 = 60 30 × 2 = 60 અને 60 વડે તો 60 × 60 આમ આની વડે તમે વિભાજ્ય સંખ્યાઓ શોધી શકો છો. મેં ખાલી એના શું કર્યા છે, અવયવ પાડ્યા છે, બરાબર છે. તો આ બધી સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30 અને 60 વડે વિભાજ્ય સંખ્યાઓ હશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. તો કે એક સંખ્યા 12 વડે વિભાજ્ય છે તો તે સંખ્યા કઈ બીજી સંખ્યા વડે વિભાજ્ય હશે? તો હું એમ કહું છું કે 12 વડે વિભાજ્ય સંખ્યા કઈ કઈ હોઈ શકે? તો કે 12ના અવયવી જોઈએ તો કે પહેલાં 12 એકા તો કે 12 24 36 48 પછી 12 × 48 12 × 5 = 60 60નું આપણે હમણાં જ જોયું, 12 × 6 = 72 તો એ કોને કોને વિભાજ્ય હોઈ શકે? તો 3 અને 4 2 3 4 1 વડે પણ વિભાજ્ય હશે, 1 2 3 4 વડે પણ વિભાજ્ય હશે. પછી તમે એમ કહી શકો 5 વડે પણ હોઈ શકે, 6 વડે પણ હોઈ શકે, બરાબર છે, અને 9 વડે પણ, 8 વડે 7 વડે અને 10 વડે પણ વિભાજ્ય હોઈ શકે. કેમ કે 12 દાણ 120 કરું તો 10 વડે પણ વિભાજ્ય, 10 કોના વડે વિભાજ્ય છે? તો કે 2 અને 5 વડે, એટલે કે 1 થી 10 સુધી પણ તમે વિભાજ્ય શોધી શકો છો. આગળ વધીએ. હવે આ બધા તો વિભાજ્યતાના અલગ અલગ નિયમો આપણે જોઈ ગયા તો હવે આપણે બાળકો વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો જોઈએ. તો ચાલો આપણે સંખ્યાની વિભાજ્યતાના કેટલાક વધારે નિયમો જોઈએ. શું તમે એક પહેલો નિયમ 18ને કે બતાવી શકો? તે 9 છે. 9નો એક અવયવ લો તો તે 3 છે. શું સંખ્યા 18નો એક અવયવ 3 છે? હા છે જ ને, 3 × 6 = 18. હા, તો 18નો બીજો એક અવયવ બતાવો તો કે 6 છે. 6નો એક અવયવ બતાવો તો કે 2 છે, એટલે કે 18નો એક નો પણ એક અવયવ છે, એટલે કે તેનાથી 18 પણ વિભાજ્ય છે. 18ના બીજા અવયવો પણ ચકાસો, જેમ કે 1 2 3 6 9 18, બરાબર છે. આ જ પ્રક્રિયા 24 માટે પણ કરો, જેમ કે 1 2, જેમ કે 12 × 2 = 24, પછી 3 × 8 = 24, 4 × 6 = 24, 6 વડે 6 × 6 = 24, બરાબર છે, 12 × 2 = 24. આ રીતે તમે વિભાજ્યતાના બીજા નિયમો પણ ચેક કરી શકો છો. એટલે કે આ માટે આપણે કહી શકીએ કે જો કોઈ એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી વિભાજ્ય હોઈ શકે છે. લખીએ નોંધ બાળકો, જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે, જો કોઈ સંખ્યા, નંબર આપજો પહેલાં પછી લખો,
જો કોઈ સંખ્યા એક સંખ્યાથી વિભાજ્ય છે તો તે સંખ્યા આ સંખ્યાના પ્રત્યેક અવયવથી પણ વિભાજ્ય હોઈ શકે છે. હવે બે નંબર આપો, સંખ્યા 80 એ 4 અને 5 બંનેથી વિભાજ્ય છે, એટલે 4 પંચા 20થી પણ વિભાજ્ય છે. તેમજ 4 અને 5 સહઅવિભાજ્ય સંખ્યાઓ છે. એ જ પ્રમાણે 60 સહઅવિભાજ્ય સંખ્યા 3 અને 5 છે. 60ના અવયવ 3 × 5 એટલે 15થી પણ વિભાજ્ય છે. માટે કહી શકીએ કે જો કોઈ સંખ્યા 2 સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવથી પણ વિભાજ્ય હોય છે. બે નંબર આપો, જો કોઈ સંખ્યા 2 સહઅવિભાજ્ય સંખ્યાથી વિભાજ્ય હોય તો તેના અવયવીથી પણ વિભાજ્ય હોય છે. હવે 3 નંબર આપશું આપણે, બંને સંખ્યાઓ 16 અને 20 એ સંખ્યા 4થી વિભાજ્ય છે, બરાબર છે. 16 વત્તા 20 કેટલા થાય? 36 થાય, પણ 4થી વિભાજ્ય છે. સંખ્યાની કેટલીક જોડ લઈએ તેને તમે ચકાસી શકો છો, બરાબર છે. 16 એ 20ના બીજા સામાન્ય અવયવો માટે પણ તેને તપાસો. જો આપણે બે સંખ્યા 3 નંબર આપો, જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય હોય. એટલે કે હું એમ કહું કે 36 વત્તા 20 કરું તો પણ વિભાજ્ય થશે, બરાબર છે. એટલે બંનેનો સરવાળો કરીએ તો 36 વત્તા 20 કેટલા થાય? 56 થાય. જો આ તો એ પણ 4 વડે વિભાજ્ય છે, બરાબર છે ને. તો 19. હવે હું આગળ વધું છું બાળકો. જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાનો સરવાળો પણ તે સંખ્યાથી વિભાજ્ય છે. હવે 4 નંબર, બંને સંખ્યાઓ 35 અને 20 એ સંખ્યા 5થી વિભાજ્ય, શું તેનો તફાવત? 35 - 20 એટલે કે 15 એ પણ 5થી વિભાજ્ય છે. તો તમે એમ કહી શકો 36 માંથી 20 કરો કેટલા વધશે? 16. તો 16 છે એ 4થી પણ વિભાજ્ય છે. એટલે કે જો 4 નંબર આપો પહેલાં, કે જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો આ સંખ્યાઓનો તફાવત પણ તે સંખ્યાથી વિભાજ્ય હશે. બે સંખ્યાઓની બીજી જોડ લઈને ઉપયુક્ત આપેલા ચારેય નિયમો ચકાસો. હવે જોઈએ અવિભાજ્ય અવયવો. જો કોઈ સંખ્યાને તેના અવયવના રૂપમાં રજૂ કરવામાં આવે તો આપણે કહી શકીએ કે આપણે તે સંખ્યાના અવયવો કરી લીધા છે. જ્યારે 24 = 3 × 8 લખીએ છીએ તો આપણે કહીએ છીએ કે 24ના અવયવ પડ્યા. 24ના અવયવો આ રીતે પણ પાડી શકાય છે, જેમ કે 12 × 2 = 24, 4 × 6 = 24, 8 × 3 = 24, બરાબર છે. પણ હું 24ને આવી રીતે લખી શકું બાળકો, કે 8 × 3 = 24, બરાબર છે. પણ 8ને હું કેવી રીતે લખું? 4 × 2 = 24, 4 × 2 = 8. 4ને કેવી રીતે લખું? તો કે 2 × 2 = 4. એનું અવયવ વૃક્ષ થયું બાળકો. શું થયું? અવયવનું વૃક્ષ થયું, બરાબર છે ને. હવે હું એમ કહું તમને કે 36 છે એને અલગ અલગ રીતે કરી શકાય, કે 18 × 36. તો 18ને મારે કેમ લખવા? તો કે 9 × 2 = 18. તો 9ને હું કેવી રીતે લખીશ? તો કે 3 × 3 = 9, બરાબર છે ને. તો 36ને હું બીજી રીતે પણ લખી શકું, જેમ કે 9 × 2 = 36. તો કે આને કેવી રીતે લખે? 4ને તો કે 2 × 2 = 4, 3 × 3 = 9, એનું ત્રીજું થયું. હવે એ જ રીતે હું 12 × 3 = 36 લખી શકું બાળકો? તો કે હા. તો કે 12 × 3 = 36. તો કે 12ને કેવી રીતે લખાય? તો 4 × 3 = 12. તો એમાં પણ મારે 4ને કેવી રીતે લખાય? તો કે 2 × 2 = 4, બરાબર છે બાળકો. આ રીતે તમે અવયવને અવયવ વૃક્ષ બનાવી શકો છો. 24ના ઉપરના બધા અવયવોમાં છેલ્લે આપણે એક જ સ્વરૂપ 2 × 2 = 4 × 2 = 8 × 3 = 24 મળે છે. આ અવયવમાં ફક્ત 2 અને 3 જ અવયવો છે તથા તે અવિભાજ્ય સંખ્યા છે. કોઈ સંખ્યાના આ પ્રકારના અવયવ અવિભાજ્ય અવયવો કહેવાય છે. ચાલો આપણે તેની ચકાસણી કરીએ, જે આપણે 36માં જોઈ લીધું છે ઓલરેડી, બરાબર છે. 2 × 2 = 4 × 3 = 12 × 3 = 36. 36ના અવિભાજ્ય અવયવો કયા કયા છે? તો 2 × 2 = 4 અને 3 × 3 = 9. 36નો ફક્ત એક જ અવિભાજ્ય અવયવ છે, અવયવ વૃક્ષ, જેને ફેક્ટર ટ્રી પણ કહેવામાં આવે છે. એક પસંદ કરો
16, 28 અને 38 ના અવિભાજ્ય અવયવો લખો. એક સંખ્યા પસંદ કરો અને તે લખો. તેની કોઈ અવયવની જોડ વિચારો, જેમ કે 90. આપણે હમણાં અવયવ વૃક્ષ બનાવ્યું ને, તો કે 10 દાણ 90, બરાબર છે. મારે 10 ને કેમ લખે? 5 2 10 અને 3 3 9, આ એનું અવયવ વૃક્ષ થયું, બરાબર છે, જે અહીંયા બતાવેલું છે, બરાબર ને બાળકો? આગળ વધીએ. એવી જ રીતે નીચે આપેલી સંખ્યાઓ લઈ શકો છો, જેમ કે 8, તો કે 4 2 8, તો 4 ને કેવી રીતે લખાય? 2 2 4, બરાબર છે ને. 980 ના અવિભાજ્ય અવયવ શોધો. આપણે શું કરવું પડશે? તો આપણે નીચે મુજબ કરી શકીએ છીએ. આપણે 980 ને 2 3 5 7 વગેરેથી આ જ ક્રમમાં વારંવાર ભાગીએ. આ પ્રક્રિયા આપણે ત્યાં સુધી કરવાની છે જ્યાં સુધી ભાગફળ તેનાથી વિભાજિત થતું રહે. માટે 980 ના અવિભાજ્ય અવયવો 2 2 4 4 5 20, 20 × 14, બરાબર છે, એટલે કે 980 થશે, બરાબર છે ને બાળકો? 20 × 49, 77 49, એટલે કે 49 ટુ કેટલા થશે? 98. 98 × 20 કરો એટલે 49 × 20 કરો એટલે 980 મળે છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાળકો વધારેનો સ્વાધ્યાય 3.5 જોશું.